कानम देश ना केलोद गाम नी वात के रामानुजानंद स्वामी मंदिर बनावता था। ए मंदिर मा एक हरिभगत बे रुपया नु अफीण लायो, एना माथे देव थई गयो अने एने एम थयो कि मारे मरी जाऊं छे। ए स्वामी मंदिर बनावता था मांगरोड गाम मा। કોઈને એમ થાય ભાઈ માંગરોળ તો અહીંયા જૂનાગઢમાં લોજ પાયે આવ્યું, પણ એ સોરઠ દેશનું માંગરોળ અને આ કાનમ દેશનું માંગરોળ ભરૂચ જિલ્લો, એ હરિભક્ત અને સ્વામીએ કીધું ભાઈ સંતની સામર્થ્યતા જો, મરવા માટે આવ્યો છે અફીણ લઈ અફીણ ઘોડીને મળી જાવ, પણ એને એમ થયું મરતા પહેલા સ્વામીજી છે ને સ્વામીજીના દર્શન કરતો જાઉં, લ્યો આવીને બેઠો આમ બેઠો ને રામાનુજાનંદ સ્વામી જોયું ને આમ એના દિલની વાત સ્વામી જાણી ગયા ને કીધું કે નરોત્તમ ભગત મરી જવા માટે આવ્યા છો, ભગવાને મરી જવા માટે આ માણસનો દેહ આપ્યો છે આત્મઘાત કરવા માટે। ત્યારે એને એમ થયું કે ઓહો આ મારા અંતરની વાત જાણી ગયા। અને પછી પ્રસંગ એવો બન્યો સ્વામી કે ભાઈ બે રૂપિયાનું અફીણ લઈને આવ્યો છું, અફીણ ઘોરી પી અને મરી જાવ એના કરતા એમ કહે અફીણ પાછું દઈ આવ, બે રૂપિયા પાછા લઈ આવ। અને શું લાવવાનું કીધું, ખીલી કે ખીતી? હા સ્વામીની કચ્છી ભાષા હે એટલે અમે કીધું આ બધા ખીલી જ સમજે નહીં, પણ ખીતી બે રૂપિયાની ખીતી લઈ આવ્યા, 40 ખીતી મળી સ્વામીને। મેં કી લ્યો સ્વામી આ મંદિરમાં ખીતી લગાવી દો। સ્વામી કે જા ભગવાને પ્રાર્થના કરીએ એક ખીતી તને 1000 રૂપિયા મળશે, 40 ખીતી લાયા 40000 રૂપિયાનો આસામી બેનો સુખી થઈ ગયો। જો એમના મરવા જીવ હોત જીવનો જાત, અને અહીંયા સત્સંગ થયો ભગવાન ઓળખાણા, આ વાત તમે નહીં સાંભળ્યો, સાંભળી કોઈ દી ન સાંભળી હોય તાર આ કથામાં બેવું પડે, એટલે જ કઈ કથામાં બેવો લ્યો। આ મને બે વારા પહેલા મેં વાત વાંચેલી, પણ આ મને યાદ ન આવી, આવલા સ્વામીએ કહી દીધી એટલે યાદ આવી જાય। એટલે વાળા ભક્તો આવા તો ઘણા બધા મંદિરોના સેવા કરવાના ફાયદાઓ છે। ઓલી ડોશીમાં જુઓ ને તમે, આઠાના લીધા હતા મંદિરમાં ગાયર કરવાના, ભગવાન લેવા માટે આવ્યા, માટે આ મંદિરોના પ્રતાપ બહુ મોટા છે। તો વાળા ભક્તો હવે આપણે કથા તરફ જવું છે। તો આજે 17 તારીખે બરાબર આપણો બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે, રક્તદાન કેમ્પ। જે કોઈને ઈચ્છા હોય કે આપણે મારું રક્ત કરવું છે, દાન કરવું છે, અને એનાથી જો કોઈ જીવનો બચી જતો હોય તો બહુ મોટું પુણ્ય છે। ખબર નહીં વિદેશમાં તો ડોનેશન થતા હોય કે રક્તદાનના ન થતા આપણને કોઈ માહિતી નથી, પણ આપણા ભારત દેશની ભૂમિ ઉપર કોઈ પણ જગ્યા ઉપર કથાના કાર્યક્રમો હોય, કોઈ પણ બીજા પ્રોગ્રામો હોય તો ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવતો હોય છે। એટલે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ મુકેશભાઈ જયસિંહભાઈના નવા ઘરે ત્યાં ડોક્ટરો આવી ગયા છે પોતાની ટીમ લઈને, જેને ઈચ્છા હોય એ ડોનેશન કરજો લોહીનું। મેં તો હજી કોઈ દી નથી કર્યું 22 વર્ષ થયા, પણ ઘણા બધા કરે, ડોનેશન કરવામાં મજા છે, લોહીનું દાન કરવામાં। તમે લોહી આપો ને તો શુદ્ધિ થાય, અંદર બીજું નવું લોહી બને, પણ જાજુ લોહી હોય એ પાછા દે ને, અને જેને ઓછું હોય એને શોખ હોય, એટલે ડોનેશન કરજો લોહીની તમારે શુદ્ધિ થશે, અંદરથી નવું લોહી અંદર બને બીજું આવે, એટલે ત્યાં રક્તદાન કેમ્પ પ્રારંભ થઈ ચૂક્યો છે। જેને જેને ઈચ્છા હોય ચોક્કસ જાયજો, આપણા દશાબ્દી મહોત્સવમાં થોડુંક તો આપણને નિશાની મળે કે આ જગ્યાએ અમે ગયા હતા ત્યાં, તો અહીંયા ડોનેશનનું થોડુંક લોહીનું ડોનેશન મળ્યું, માટે એ ભક્તજનો અત્યારે કે બપોરે ગમે ત્યારે પણ ત્યાં ચાલુ છે પ્રોગ્રામ, તો જજો। હવે કથાના વક્તા શ્રીના ચરણોમાં વિનંતી કરીએ કે આગળના ચરિત્રો ભગવાન શ્રી હરિ હવે અનેક ગામડાઓમાં ફરશે, મુમુક્ષુઓને ભગવાનનો આશ્રિત બનાવશે, અને કેટલાય મુમુક્ષુઓ ભગવાનના આશ્રિતો બનશે, શરણે આવશે, એના ભગવાન સ્વામિનારાયણ આત્માના ઉદ્ધાર કરશે, એ ઘણી બધી અનેક વિધ કથાઓ પડી છે। તો હવે આપણે કથામાં પ્રવેશ કરીએ, તો વક્તાશ્રીના ચરણોમાં પ્રાર્થના, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય।
पेड़े चासीता यास्यास्ति धर्मशास्त्र सत्संगी जीवन अंतर्गत
प्रथम प्रकरण अंदर रहेला श्री हरिना दिव्य लीला चरित्रों की कथा सूरत मुनि प्रताप सिंह राजा ने संभड़ावी रहा छे। राजन श्री हरिए अनेक जीवों ने सुखी करवा माटे ज्यां सुधी जीवे त्यां सुधी मुराद थी जीवी सके अने शरीर ने छोड़े त्यारे स्वयं श्री हरि एने तेड़वा माटे आवे। अद्भुत सहजानंद स्वामी ए गुरुदेव रामानंद स्वामी नी पासे वरदानो मांग्या छे। आजे सारो स्वामीनारायण संप्रदाय सुखी छे एनु कारण आपड़ा सबनु जे प्रारब्ध हतो ए श्री हरिए मागी लीधु। गुरुदेव तमारो आश्रित एना प्रारब्ध मा राम पात्र लई अने घरो घर भीख मागी खावानु लिखू होय तो ई दुख मने मळजो, पण तमारो आश्रित कोई दिवस अन्न वस्त्र करीने दुखी न थाय। बीजी मागणी ए करी के अंत वखते ज्यारे शरीर माथी जीव ने अलग करवामा आवे त्यारे रुवाड़े रुवाड़े करोड़ो करोड़ो विच्छियो डंख मारे अने जेटली वेदना अने दुख थाय ई दुख मने थावो, पण तमारो आश्रित जे रीते माखण माथी मुवाड़ो खेचे ए रीते सहज मा भगवान ना धाम ने पामे। पृथ्वी ऊपर घना बधा अवतारो थया, पण पोता तोनु दुख मायगु होय तो एवा मात्र ने मात्र स्वामीनारायण भगवान छे। हमेश ने माटे जीवन मा याद राखजो, आपणे जे सुखी छीए एनु कारण आपणा इष्टदेव स्वामीनारायण भगवाननो आपणने आश्रय छे। ई भगवानने कारणे आपणे आपणे सौ कोई सुखी छीए। आपणा प्रारब्धमां तो शुं लखायेलुं हशे मने के तमने खबर नथी, पण ज्यारथी श्रीहरिना शरणे आव्या छीए त्यारथी આપણે સૌ કોઈ સુખી બન્યા છીએ। રામાનંદ સ્વામીએ હવે વિચાર કર્યો છે કે જે કાર્ય કરવા માટે હું આવ્યો છું એ કાર્ય હવે પૂરું થયું, હવે મારે શરીરને છોડી અને શ્રીહરિની પાસે મારે પહોંચવું છે। રામાનંદ સ્વામી સંતોને સાથે લઈ અને જેતપુર ગામથી નીકળી અને ફરેણી નામનું ગામ છે ત્યાં પધાર્યા છે। ફરેણીમાં रामानंद स्वामी एक विशाल सभा करी छे। पोताना शिष्य समुदाय ने संतो ने उद्देश्य ने कही रहा छे के संतो जे कार्य करवा माटे हूँ आ लोक में आयो हतो ई बधुज कार्य मैं पूरु कर्यु छे। हवे आ शरीर ने छोड़ी अने श्री हरि नी पासे जवा मागु छू। અદ્ભુત આપણા સંતોએ લખ્યું છે કે જે કરવા મેં જનતન ધાર્યું તે કામ મેં તો પૂર્ણ કર્યું।
जे करवा में जनतन धारू के काम तो में तो पूरण करू जे करवा में जनतन धारू के काम तो में पूरण करू पुरुषोत्तम या प्रगट पधारा मारी गादी ये तेने बेसारा पुरुषोत्तम या प्रगट पधारा मारी गादी ये तेने बेसारा द्वादशीना दिवसे हजारों साधु ब्राह्मणों ने रामानंद स्वामीए जमाड़ी अने तृप्त कर्या छे। त्रयोदशीना दिवसे गुरुदेव रामानंद स्वामी भद्रावती में स्नान करी पोताना स्थान में आवी एकांत स्थल में पद्मासन वाड़ी श्री हरि में वृत्ति जोड़ी संवंत 1858 ना माक्सर सुधी त्रयोदशी ना दिवसे रामानंद स्वामी श्री हरि नु स्मरण करता करता पंच भौतिक शरीर नो त्याग कर्यो। मुक्तानंद स्वामी आदि के तमाम संतो अने जे कोई भक्तजनो हता एने ख्याल आयो के गुरुदेवे शरीर ने छोड़ी दीधु सारो ए संत समुदाय आज त्रुष्को मुकी अने रड़ी रहा छे गुरुदेव बस आ रीते अमने नोधारा मुकी अने चैला गया। रामानंद स्वामी ना पार्थिव शरीर ने पालखी में पधरावी झांज मृदंग वगाड़ी श्री हरिनु स्मरण करता करता भद्रावती नदी ना किनारे लाया छे। चंदन तुलसी पीपड़ो आदि काष्टनी चिता बनावी एमा स्वामी ना पार्थिव शरीर ने पधरावामा आव्यो अने ज्यारे रामानंद स्वामी ना शरीर ने अग्नि मुकवामा आयो स्वयं अनंत कोटि ब्रह्मा ना नायक सहजानंद स्वामी नी आँख मा पण आजे आंसू आवी गया। तमाम संतो अने भक्तजनो रड़ी रह्या छे। भद्रावती मा स्नान कर्या बाद 12 दिवस सुधी तमाम जे कोई नियमनु पालन करवानु होय तमाम नियमनु पालन कर्यो छे। दरोज स्वस्तिक वाचन अने भगवद गीतानु वाचन थाय छे। रामानंद स्वामी धाममा गया बाद फरेणी गाममा गुरुदेव रामानंद स्वामी ने 14 मानी विशाल सभा भराई ने बैठी छे। ऊंचा आसन ऊपर सहजानंद स्वामी आरूढ़ थया छे। आज गुरुदेव रामानंद स्वामी धाम मा गया एवा समाचार मळता सारो शिष्य समुदाय गुरुदेव रामानंद स्वामी ने 14 मानी सभा मा पधारेला छे। એટલી બધી માનવ મેદની ઉભરાણી છે કે જ્યાં નજર નાખો ત્યાં સારો એ રામાનંદ સ્વામીનો શિષ્ય સમુદાય દેખાઈ રહ્યો છે। વિશાળ સભાની અંદર સહજાનંદ સ્વામી સંતો હરિભક્તો બહેનોની વિશાળ સભા ભરાયેલી છે।
પણ આજ સભામાં કોઈ બોલતું નથી। રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ પ્રથમ સહજાનંદ સ્વામીએ સભા કરી હોય તોય ફરેણી ગામની અંદર। આજ સારાય સદગુણોને યાદ કરી તમામ સંતો ભક્તો સ્ત્રીજનો રડી રહ્યા છે, ગુરુદેવને યાદ કરી રહ્યા છે। વાલા ભક્તજનો, જીવન આવો હોવો જોઈએ કે આપણે ગયા પછી આપણા સદગુણોને યાદ કરીને બે સારા આંસુ પાડે। જબ આયો જગ મે જગ હસે તુમ રોય, અબ ઐસી કરણી કર ચલો કે તુમ હસે જગ રોય। નહીતર આપણે એવા કામ કર્યા હોય આપણે મર્યા પછી ગામના માણસો એમ કહે કે આ ગયો તો આખું ગામ સુખી થયું। નકર એક ગામમાં એક ભાઈ હતા, આખી જિંદગી એવા કામ કર્યા એને જ્યાં સારા કામ થાય ને ત્યાં આડો ફાટે, કોઈ દિવસ સારા કામ થવા દે નહીં। એટલે ગામના માણસો એ ભાઈનું નામ ભૂંડાભાઈ પાડી દીધું, ભૂંડાભાઈ। હવે આ ડોળો થયો, મરણ પથારીએ પીડ્યો, એટલે આ ડોવાએ વિચાર કર્યો કે મરતા મરતા એવું કામ કરતો જાઉં કે આખું ગામ મને યાદ કરે। એટલે ચાર છોકરા હતા, એને બોલાવીને કીધું કે દીકરાઓ, એ મારી છેલ્લી એક ઈચ્છા છે, બોલો તમે મારી ઈચ્છા પૂરી કરશો? હા બાપા, અમે તો તમારા દીકરા છીએ, અમારી તો ફરજ બને છે તમારી જે ઈચ્છા હશે એ પૂરી કરશું। તો કે જો હું મરી જાઉં ને, એટલે લુહાર ને ત્યાંથી એકાદ ફૂટનો અણીદાર સળિયો લાવવાનો। બાપા, પણ હળિયાને શું કરવો છે? એ કે જમણા કાને નાખી અને ડાબા કાને કાઢવાનો, અને અહીંથી 4-5 કિલોમીટર સાત નદીનો સંગમ જ્યાં ભેગો થાય છે, સાત નદીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં મારો અગ્નિ સંસ્કાર કરવાનો। આટલો કઈ ડો મરી ગયો। હવે છોકરાઓ સળિયો લાવી, જમણા કાને નાખીને ડાબા કાને કાઢ્યો, પાલખી બનાવી, પાલખી તો નહીં પણ નનામી, આની પાલખી કાઢીને ક્યાં જાઉં? તમારે ગ્રહસ્થમાં નનામી કાઢે, સંતો ધામમાં જાય ને એટલે પાલખી કાઢે, એનું કારણ તમને ખબર છે? મારે કહેવું નથી તમને। અને નનામી કેવી કચકચાવીને બાંધે પાછા, હો હવે એ ઊભો થવાનો છે, કેમ આટલી બધી કચકચાવીને બાંધતા છો? અને નનામી બાંધવામાં અમુક સ્પેશિયાલિસ્ટ હોય, એને જ બાંધતા આવડે હો, એ નકરા બાંધવાના ધંધા કરતા હોય। ત્યાં હવે ગામના માણસો બધા ઉપાડી અને સાત નદીનો સંગમ હતો ત્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા। હવે બાજુમાં એક સિટી હતું, આ વાત ઉડતી ઉડતી પોલીસના કાને પહોંચી, એટલે પોલીસ વિચાર કરે કે માનો કે ન માનો, અહીંયા કોઈ માણસોનો અગ્નિ સંસ્કાર કરવા માટે લાવતા નથી ને, આ ભાઈને અહીંયા લાવ્યા કેમ? એટલે પોલીસે આવી અને કહ્યું કે નનામી ખોલો, અને નનામી ખોલી ને ત્યાં તો કાનમાં સળિયો નાખેલો જોયો, એટલે પોલીસ લોકો વિચાર કરે કે માનો કે ન માનો આ ખૂન કે છે, આ લોકો મારી નાખીને અહીંયા હળગાવવા આવ્યા છે।
જેટલા હતા ને બધાયને જેલમાં પીરા, છ મહિના સુધી રાખ્યા. એક વ્યક્તિ દેઠ 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો. હવે હું આ જે માણસો આવ્યા હતા એ જ્યાં સુધી જીવ્યા હશે ત્યાં સુધી આ ભૂંડાભાઈને ભૂલ્યા હશે. રામાનંદ સ્વામી કેવું જીવન જીવ્યા હશે કે આજે પોતે શરીરને છોડીને ધામમાં ગયા, એને યાદ કરી, એના સદગુણોને યાદ કરી આજ સહજાનંદ સ્વામીની આંખમાં પણ આંસુ આવ્યા છે. કોણ કોને ધીરજ આપે? બધા જ રડી રહ્યા છે. શ્રી હરિએ વિચાર કર્યો, મારી ફરજ બને છે કે આજ ગુરુદેવ રામાનંદ સ્વામીના સ્થાને હું બિરાજમાન છું. આ 14માની વિશાળ સભામાં પ્રથમવાર શ્રી હરિ ભક્તજનોને સંબોધી અને કહી રહ્યા છે કે ભક્તજનો, ગુરુદેવ રામાનંદ સ્વામી તો સ્વતંત્રપણે આ લોકમાં પ્રગટ થયા હતા, સ્વતંત્રપણે શરીરનો ત્યાગ કરી અને એ તો ભગવાનના ધામમાં ગયા છે, માટે એનો શોક ન કરાય. અદ્ભુત શ્રી હરિ આજ રામાનંદ સ્વામીની વિશાળ સભામાં સુંદર મજાની વાત કરે છે કે જેને જિંદગીમાં ભગવાનનું સ્મરણ કર્યું ન હોય, ભજન ન કર્યું હોય, એવા માણસો મરે ને તો એની પાછળ આંસુ પાડજો, પણ જે ભગવાનનો ભક્ત હોય, ભગવાનના ધામમાં ગયો હોય, એની પાછળ કોઈ દિવસ આંસુ ન પડાય. સહજાનંદ સ્વામી કહે છે કે ભક્તજનો, આ દુનિયાની અંદર જે કાંઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. પ્રભુની ઈચ્છાથી રામાનંદ સ્વામી સ્વતંત્રપણે પ્રભુના ધામમાં સિધાયવા છે, માટે કોઈ પણ શોક કરવો નહીં. પ્રભુની ઈચ્છાથી જ બધું થાય, તેનો નથી આ જગમાં ઉપાય. અદ્ભુત વાત કરે છે ભક્તજનો, કોઈનું મૃત્યુ થાય તો એની પાછળ કોઈ દિવસ રડશો નહીં. ગરુડ પુરાણ ની અંદર એવું લખવામાં આવ્યું છે કે કોઈનું મૃત્યુ થાય અને પાછળ રુદન કરે, આંખમાંથી આંસુ પાડે, તો મરનારને એની વેદના થાય. અને કોઈ માણસ મરી જાય ને એની પાછળ તમે ગમે એટલું રુદન કરશો તો મરી ગયેલો માણસ પાછો આવવાનો નથી, તો એની પાછળ રુદન કર્યાનો શું અર્થ છે? અદ્ભુત લખે છે, રોવા થકી કાંઈ નથી થવાનું, મરી ગયું તે નથી આવવાનું. રોવા થકી નેત્રાનું તેજ જાય, કુટ્યાથી છાતી દર્દે પીડાય. ઘણા સમાજમાં કોઈ માણસ મરી જાય તો બહેનો છાતી કૂટતા હોય છે, પણ અહીંયા શ્રી હરિ એમ કહે છે કે છાતી કૂટાથી તો માત્ર શરીરમાં વેદના થવાની છે, આંખમાં આંસુ પાડવાથી આંખનું તેજ ક્ષણ થવાનું છે. માટે ભગવાન કહે છે કે કોઈ દિવસ ભગવાનના ભક્તોએ રુદન ન કરવું, શોક ન કરવો. છે એમ ગરુડ પુરાણ માઈ, સ્નેહી જનો એ રડવું ન કાઈ. રૂવે કૂટે જે મરનાર માટે,
दुख पामे मरनार वाटे जो शत्रु जानो जन्म मृत्यु आड़ो तो रोई कूटी वाली वेरवाड़ो जो प्रीत ते ना पर काई होय तो स्नेही ते ना रड़शो न कोय तो स्नेही ते ना रड़शो न कोय श्री हरिये सारी सभा ने सांत्वना आपी छे सभा मा मुकुंद वर्णी उभा थई श्री हरि ने बे हाथ जोड़ी अने कहे छे के प्रभु हवे तो तमे गुरुदेव रामानंद स्वामी ना स्थाने छो अमारा इष्ट देव पण तमे ज छो अने अमारा गुरु पण तमे ज छो तो आ लोक मां अमे सुखी बनिए एवी कंक तमे सुंदर मजानी वात करो कंक धर्मनो उपदेश आपो। श्री हरिये चौदमानी विशाल सभा मां भक्तजनों ने कहे छे के भक्तजनों जे मानस धर्मनु पालन करे छे ए मानस आ लोक मां सुखी थाय छे। धर्म एव तो अंते धर्मो रक्षति रक्षितः कर्मणा मनसा वाचो ततो धर्मं चरेत पुमान जे मानस धर्मनु रक्षण करे छे तो धर्म एनी रक्षा करे छे जे धर्म ने हणे छे तो धर्म पण एने हणी नाखे छे। श्री हरि कहे छे के जे मानस धर्मनु पालन करतो नथी तो ई मानस ई मानस नथी पण पशु छे। माटे जीवन मां ज्यां सुधी प्राण रहे त्यां सुधी कोई दिवस धर्मनो त्याग करशो नहीं। निष्कुळानंद स्वामीए निष्कुळानंद काव्यनी अंदर लिखो के धर्म छे अमने बहु वालो रे एम कहे छे धर्मनो लालो रे। धर्म छे अमने बहु वालो रे एम कहे छे धर्मनो लालो रे। धर्म એમાં કહે વાલો વારે વારે રે ધર્મ વાળા આપે અન્ન જળ રે બહુ સ્વાદુ લાગે સકળ રે ધર્મ વાળાનું ફળ તળ ફૂલ રે જે દીએ તે જાણું અમૂલ રે જે દીએ તે જાણું અમૂલ। हरि कहे छे के धर्म मा श्रद्धा राखी ने धर्म नु पालन करजो। श्री हरि कहे छे के जे नियम थी धर्म नु पालन करवामा आवे छे तो चोक्कस ई धर्म एनी रक्षा करे छे। माटे भगवान ना भक्तो ए हमेश ने माटे धर्म नु पालन करवू। ઝવેરબાઈ એક ભગવાનના ભક્ત થઈ ગયા
એમને છેડા વ્રત એટલે કોઈ પણ પર પુરુષ ને અડે નહીં. એમાં ઝવેરબાઈને જામરનો રોગ થયો એટલે આંખે ઓછું દેખાય. એટલે એમને દવાખાને લઈ જવામાં આવ્યા. ડોક્ટરે જ્યાં સ્પર્શ કરવા માટે જાય ત્યાં ઝવેરબાઈ કહે છે કે તમે મને અડશો નહીં. ડોક્ટર કહે છે કે તમે આંખ ખોલો. ઝવેરબાઈ આંખ ખોલી, સાહેબે બતી કરી અને જોયું તો કહે છે કે તમને જામરનો રોગ થયો છે. હવે એક આંખ તો જતી રહી છે અને બીજી આંખે જો ઓપરેશન કરવામાં નહીં આવે તો સંભવ છે કે તમે અંધ બની જશો. હવે ઓપરેશન કરવું હોય તો સ્પર્શ કર્યા વિના ઓપરેશન કઈ રીતે થઈ શકે? અને બરોબર 12ના દિવસે ઓપરેશન કરવાનું હતું. સગાવાલાએ આગ્રહ કર્યો કે એ વિના તો ચાલી શકે એવું છે જ નહીં. ઝવેરબાઈ નાની એવી દીકરીને સાથે લઈ અને કહે છે કે તું મને મંદિરે દર્શન કરવા માટે લઈ જા. જે ભક્તજનો જામનગર ગયા હશે એને ખ્યાલ હશે ત્યાં મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે. ઝવેરબાઈ બરોબર 10-11 વાગ્યાના સમયે ગયા હશે, બીજું કોઈ હતું નહીં. આર્ત હૃદયે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારું નિયમ મારી ટેકને તમે સાચવજો. ઝવેરબાઈને એમ થયું કે ચાલો 4-5 પ્રદક્ષિણા ફરી લઉં. ઝવેરબાઈ પ્રદક્ષિણા મંદિરમાં ફરે છે, મંદિરમાં બીજું કોઈ છે નહીં. ને એ વખતે કોઈક અજાણી સ્ત્રી આવી ઝવેરબાઈને પૂછે છે કે કેમ છો? ઝવેરબાઈએ બધી વાત કરી કે આ રીતે ડોક્ટરે કહ્યું છે કે 12ના દિવસે તમારે ઓપરેશન કરાવવા પડશે, પણ મારે આવું નિયમ છે. પેલી અજાણી બાઈ એમ કહે છે કે ઓહો, એની દવા તો હું જાણું છું એમ. ઝવેરબાઈ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અજાણ્યો વેદ હોય એની દવા લેવી નહીં. ત્યારે પેલી બાઈ કહે છે કે દવામાં તો બીજું કાંઈ નથી, તુલસીના પાનનો રસ છે અને મીઠું છે. પાછળ જે બેઠક હતી ત્યાં ઝવેરબાઈને સુવરાવ્યા અને આંખની અંદર ટીપા નાખ્યા અને એવી વેદના ઉપડી સહન ન થાય. ઝવેરબાઈ આંખો બંધ કરી દીધી. 5-1 મિનિટ થઈ અને થોડીક શાંતિ વળી. ઝવેરબાઈએ આંખો ખોલીને વાલા ભક્તજનો પહેલા જેવું દેખાતું તો એના કરતા પણ વિશેષ દેખાવા માંડ્યું. હરિએ ના છૂટી પૂની જ હાથે મહા અમૃતમય હાથ મૂકી માથે. હરિએ ના છૂટી પૂની જ હાથે મહા અમૃતમય હાથ મૂકી માથે. દુઃખ કાપ્યું સુખ આપ્યું દિનાનાથે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુ માવદાન કવિ જામનગર ગયેલા સત્ય છે. અને ઝવેરબાઈએ માવદાન કવિને આ વાત કરેલી. માવદાન તો કવિ સારામાં સારા હતા એટલે તરત જ ઝવેરબાઈના જીવનની અંદર ભગવાને જે પરચો આપ્યો. ઝવેરબાઈને એમ થયો કે પેલી બાઈ ગઈ ક્યાં? મંદિરમાં ચારે બાજુ શોધ કરી પણ બાઈ મળી નહીં. ત્યારે ઝવેરબાઈને એમ થયો, માનો કે ન માનો પણ 3 છોકલાનો ધરતલ સહજાનંદ સ્વામી આવી અને મને દુઃખમાંથી મુક્ત કરી ગયા.
માવદાન કવિ છેલે એમ કહે છે કે ભગવાન ના ભક્ત હશે એ જ આ વાત માની શકશે, બાકી મૂર્ખા લોકોની આગળ વાત કરશો તો એમ કહે છે કે આ વાત સાચી ન હોય એમ. મૂર્ખ લોકો આ વાત નહીં માને, જો આંખે જઈ સાંભળો, લોકો આ વાત નહીં માને, જો આંખે જઈ સાંભળો, શુકાને હરી ખાતરી કર છે માવદાને પ્રભુ. આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે, સ્વામિનારાયણ સત્ય છે. શ્રી હરિએ સુંદર મજાનો ધર્મનો ઉપદેશ આપ્યો છે. ચૌદમાની વિશાળ સભામાં આજે સહજાનંદ સ્વામીએ પોતાનો જે આશ્રિત સમુદાય છે અત્યાર સુધી કોઈ રામ રામ, કોઈ કૃષ્ણ કૃષ્ણ, આ રીતે અલગ અલગ પ્રકારના જપ કરતા હતા, ભજન કરતા હતા, ચૌદમાની વિશાળ સભામાં સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતોને ભજન કરવા માટે એક મંત્ર આપ્યો, અને એ મહામંત્ર એટલે સ્વામિનારાયણ. અને જ્યારે સ્વામિનારાયણ મહામંત્ર પ્રદાન કર્યો છે ત્યારે સારી સભાએ સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હલો, કેમ ધીમું કરી નાખ્યું? શ્રી હરિએ સભામાં સ્વામિનારાયણ મહામંત્રનો એટલો બધો મહિમા બતાવ્યો છે કે ગમે તેવો પાપી હોય છતાં એક વાર સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે તો એ પાપ માંથી મુક્ત થઈ અને ભગવાનના ધામને પામે છે. બીજા ગમે એટલા તમે નામ રટો પણ એક વાર સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે અને બીજા લાખ ગાયત્રી મંત્ર જપે, આ બંનેનું સરખું ફળ છે. વાલા ભક્તજનો, જીવનની અંદર કોઈ એવા દુઃખ નથી કે તમે સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરો અને તમારા દુઃખ દૂર ન થાય. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવાથી તમારા જીવનની અંદર ગમે તેટલા દુઃખો હશે એ દુઃખમાંથી ચોક્કસ પરમાત્મા મુક્ત કરશે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાપ તકબાળી દેશે. જે નામ માના નામ મારા સુતિમાયને કર સર્વોપરિયાજ ગણાય એક. સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. સુખી કરે સંકટ સર્વ કાપે અંતે ભગવાનનું નામ ભાવે લે કે કુભાવે લે, છતાંય પણ એમ કહેવાય છે કે એનું ફળ તમને ચોક્કસ મળે. તુલસી સીતા રામ કો રીજ ભજો કે ખીજ, જીવ ખેતર મે વાવીએ ઉલટા સુલટા બી. એ તમે તો ખેડૂત લોકો છો, તમને ખ્યાલ હોય કે ખેતરમાં વાડીમાં તમે બી વાવો છો ત્યારે બધા સવડા જ વાવો છો, તમે તો ફેંકી દો છો, આડું પડે કે ઊંધું પડે કે ગમે તે રીતે પડે,
છતાંય પણ બીજ ઉપર જ આવે અને ઉગે એમ ભગવાનનું નામ કોઈ ભાવે લે કે કુભાવે લે ચોક્કસ એના ઉપર ભગવાન રાજી થાય છે. અને કળિયુગમાં વાલા ભક્તજનો આપણે બીજા કોઈ એવા કઠિન સાધનો નહીં કરી શકીએ. જે હજારો વર્ષો સુધી તપ કરતા હતા અત્યારે તો એકાદશીનો ઉપવાસ પણ આપણે કરી શકતા નથી. પરમાત્માને રાજી કરવા હોય તો સહેલામાં સહેલો ઉપાય છે, બસ શરીરનું ભાન ભૂલી ભગવદ આકારે થઈ ભગવાનનું નામ રટા કરો, ભગવાનની ધૂન બોલા કરો, ભગવાનનો જપ કર્યા કરો. જો સ્વામી નારાયણ એક વાર બીજા નામ જપ્યા હજાર, જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ, તેનું કરી શકે વર્ણન કોણ. રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય, અંગ ઉપજે નહીં રોગ સર્વે મટી જાય. રામ નામની ઔષધિ ખાવાથી ગમે તેવા દુઃખ હોય તો એ દુઃખમાંથી માણસ મુક્ત બને છે. માટે વાલા ભક્તજનો સ્વામિનારાયણ મંત્ર નથી પણ મહામંત્ર છે. શ્રીહરિએ આ રીતે ફરેણી ગામની અંદર પોતાના આશ્રિતોને ભજન કરવા માટે સ્વામિનારાયણ મહામંત્ર પ્રદાન કર્યો છે. આ કેમ હાવ ખાલી કરી નાખ્યું, ઈકો બીકો થોડોક. શ્રીહરિ ફરેણી ગામથી નીકળી અને ધોરાજી નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ધોરાજી ગામથી નીકળી અને શ્રીહરિ માંગરોલ નામનું શહેર છે ત્યાં પધાર્યા છે. માંગરોલ શહેરમાં સ્વામિનારાયણ ભગવાન વિશાળ સભા કરીને બિરાજમાન છે. એ વખતે દૂરથી નાની નાની દીકરીઓ પોતાના મસ્તક ઉપર પાણીના બેડા લઈ અને ચાલ્યા આવે છે. શ્રી હરિએ જ્યારે આ દ્રશ્ય જોયું છે ત્યારે બાજુમાં આનંદજીભાઈ ગોરધનભાઈ આદિ ભક્તજનોને પૂછે છે કે આ બહેન દીકરીઓ દૂરથી પોતાના મસ્તક ઉપર પાણીના બેડા લઈને કેમ ચાલ્યા આવે છે. શ્રી હરિને વાત કરી કે મહારાજ, વાલા ભક્તજનો, આપણી સભામાં અહીંયા જ વેગડવાવ ગામમાં શ્રી રામચંદ્ર પ્રભુના મંદિરમાં રહી વર્ષોથી અમે તો અહીંયા ભણવા માટે આવતા ત્યારે એમના ઘરે અમે પાણી પીવા જતા. બોલો, એમના બાપુજી પરશુરામ ને, સાચું. તો એકવાર તાળીથી વધાવીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ. હરિને વાત કરે છે કે પ્રભુ, અહીંયા ક્યાંય મીઠું પાણી નહીં હોવાને કારણે પીવા માટે દૂરથી પાણી લાવવું પડે છે. શ્રી હરિએ વિચાર કર્યો કે માત્ર ઉપદેશ દેવાથી માણસોમાં પરિવર્તન નહીં આવે. જ્યાં સુધી માણસ આ લોકમાં સુખી નહીં હોય
ત્યાં સુધી એની આગળ ઉપદેશ ની વાત કરવી એટલે એ તો મસ્કરી કર્યા તુલ્ય કહેવાય. માટે પાણીનું જે દુઃખ છે એમાંથી મારે સમાજને સુખી બનાવો છે. શ્રી હરિ એ સંતો અને ગામના માણસોને વાત કરી. ગામના માણસો કહે છે કે પ્રભુ અહીંની વાવ હતી પણ સમય જતા બુરાઈ ગઈ છે. શ્રી હરિ આજ પોતાના મસ્તક ઉપર માટીના તગારા લઈ અને વાવને ગાળવા લાગ્યા. વાલા ભક્તજનો જોત જોતામાં તો વાવ ગળાઈ ગઈ અને વરુણદેવ કહેતા પાણી આવ્યું છે. ત્યારે શ્રી હરિ બ્રાહ્મણો દ્વારા વરુણદેવનું પૂજન કર્યો અને જ્યાં પાણી ચાખવામાં આવ્યું, પાણી પીવામાં આવ્યું ને, તો વાવનું પાણી મીઠા ટોપરા જેવું નીકળ્યું છે. આજ માંગરોળ શહેરની સારી જનતા આનંદથી નાચવા લાગી છે કે વાહ સહજાનંદ સ્વામી, અમારા જીવનની અંદર જે દુઃખ હતું, પાણીની તંગી હતી, એમાંથી અમને મુક્ત બનાવ્યા. વાલા ભક્તજનો, આપણા ઉત્સવના પ્રેરક અને આયોજક પૂજ્ય ગુરુવર્ય સ્વામી પધાર્યા. એકવાર જોરદાર તાલીઓથી સ્વામીને વધાવીએ. પધારો સ્વામી. 10 દિવસ કર્યું કામ, જ્યારે વારી વાયવમાં આવ્યું તે વારે મિષ્ટ જળ સુર સરિતા સમાન કર્યું શ્રી હરિએ તેમાં સ્નાન. 10 દિવસ કર્યું કામ, જ્યારે વારી વાવ આવ્યું તે વારે 10 દિવસ કર્યું કામ, જ્યારે વારી વાવ આવ્યું ત્યારે મિષ્ટ જળ સુત સરિતા સમાન કર્યું શ્રી હરિએ તેમાં સ્નાન. મિષ્ટ જળ સરિતા સમાન કર્યું શ્રી હરિએ તેમાં સ્નાન, કર્યું શ્રી હરિએ તેમાં સ્નાન. આજ માંગરોળ શહેરની સારી જનતા કૃતાર્થ થઈ છે. માંગરોળ શહેરમાં ગુરુદેવ રામાનંદ સ્વામીનો એક શિષ્ય રહેતો હતો, એનું નામ હતું મેઘજીત. ગુરુદેવ રામાનંદ સ્વામી આના ઉપર કૃપા કરી અને સમાધિ કક્ષાએ આને પહોંચાડેલો, પણ આ વ્યક્તિ પાત્ર નહોતો. ઘણી વાર ભગવાન અને સંત કૃપા કરે તો આપણી પાત્રતા કરતા પણ ઘણી વાર વધારે મળી જતું હોય છે, પણ માણસ પાત્ર નહીં હોવાને કારણે એને અભિમાન આવી જતું હોય છે. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે વિદ્યા સહિત મરી જવું સારું, પણ કોઈ દિવસ કુપાત્ર વ્યક્તિને વિદ્યા આપશો નહીં, કારણ એનો દુરુપયોગ કરશે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી, એમાં છેલ્લે કલમ લખી કે આ શિક્ષાપત્રી ભગવાનનો ભક્ત હોય, સજ્જન હોય એવી વ્યક્તિને આ શિક્ષાપત્રી આપજો, પણ કોઈ દિવસ આસુરી વૃત્તિનો માણસ હોય એને શિક્ષાપત્રીનું પ્રદાન કરશો નહીં. કુપાત્રની આગળ વસ્તુને વાવીએ પાનબાઈ, એ ભલે ને ગમે એવો મોટો ભૂપ હોય, છતાંય પણ કુપાત્ર વ્યક્તિ હોય તો એને કોઈ દિવસ વિદ્યા ન અપાય. હે જે કુપાત્રની આગળ, દ્રોણાચાર્યજીએ અર્જુનજી પાત્ર હતા તો એને બ્રહ્માસ્ત્ર વિદ્યા છોડતા અને પાછી વાર્તા શીખવાડી. પોતાનો જ દીકરો અસ્વસ્થતામાં, પોતાનો જ પુત્ર હતો, પોતાનું જ સંતાન હતું, છતાંય પણ દ્રોણાચાર્યજીએ એ વિદ્યા પોતાના દીકરાને ન આપી. સમજતા હતા કે આ વિદ્યા અર્જુનને આપીશ તો એના દ્વારા સમાજનું ઉત્થાન થશે,
અને મારો પુત્ર છે વાત 100% સાચી છે પણ ઈ પાત્ર નથી એને જો વિદ્યા આપીશ તો એના દ્વારા સમાજનો નાશ કરશે પાનબાઈની અદ્ભુત રચના મેજ કુ પાત્રની આગળ વસ્તુ નવાવીએ સમજીને રહીએ રે ચૂપ રે એક ગામડાની અભણ મહિલા ગંગા સતી અને પાનબાઈ સાસુ અને વહુને સુંદર મજાનો ઉપદેશ આપે છે વેદ વેદાંત નો સારા ભજન ની અંદર સમાયેલો છે શું એ ગામડાની અભણ મહિલા વિદ્વાન ને પણ જે વિચારો ન આવે એ ગામડાની અભણ મહિલા ભજન ની અંદર કંડારી રહ્યા છે હે કુપાત્ર ની આગળ વસ્તુ નવાવીએ રે સમજીને રહીએ ચૂપ રે ભલે ને આવીને ધનનો ધગલો કરે ને ભલે હોય મોટો ભૂપ રે એ કુપાત્ર ની આગળ વસ્તુ નવાવીએ રે સમજીને રહી માણસમાં રૂપ આવે ને રૂપ હોય તો સંભવ છે કે ત્યાં ગર્વ આવવાની શક્યતા ખરી સત્તા અને પદ મળે ને એટલે માણસમાં અભિમાન આવવાની શક્યતા ખરી એ ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ મને સત્તા આપ સંપત્તિ આપજો એની ના નહીં પણ મારા જીવનમાં એનું અભિમાન ન આવે એવી મારા ઉપર દયા કરજો અને જે દિવસ આપણા જીવનમાં અભિમાન આવ્યો તો સમજી લેજો કે ચોક્કસ નાશ થવાનો રાવણ જેવો રાવણ એને અભિમાન આવ્યો તો એનો એક દિવસ નાશ થયો કંસ જેવો કંસ શું એનામાં શક્તિ અને તાકાત હતી છતાં એનો ગર્વ અભિમાન આવ્યો તો એનો પણ નાશ થયો છે ભીમ હતો ને ભીમ એને એક વાર માને કહ્યું કે માં મારા જેવો દુનિયામાં કોઈ તાકાત વાળો ને શક્તિ વાળો નથી એમ કુંતા માં કે દીકરા તારા કરતા પણ કોઈ ચડિયાતું હોય નહીં માં ના કોણ છે મને બતાવ કુંતા માતાએ કહ્યું કે જા દીકરા તને તારા કરતા ચડિયા તો કોઈક મળી જાય છે અને ભીમ ગોતવા માટે નીકળો એમાં રસ્તામાં ચાલ્યો જાય છે એમાં બરોબર એક રસ્તામાં ભાઈ સૂતેલો એટલે અર્જુનને આગળ જાવ ઓલા ભીમને આગળ જાવું તું એટલે પેલા ભાઈને કહે છે કે ભાઈ હટી જાઓ મારે જાવું છે રસ્તો કરી આવ પણ ઓલા એ તો હમે ન જોયું ઘણું કીધું ને છતાંય ઓલે જ્યારે જવાબ નો આપ્યો કે ઊભો ન થયો ને એટલે ભીમનો મગજ ગયો બાજુમાં એક ડુંગર હતો ને એને ઉપાડી નાખ્યો કાંઈ ના અચ્યુત એમ કેશવમ કરી નાખું અને ડુંગર ઉપાડીને ઓલા ઉપર ફેંક્યો ને ત્યારે ઓલો સૂતો સૂતો ભીમને કહે છે કે એ છોકરા કાંકરી ચાડો કેમ કરે છે ભીમ વિચાર કરે આવડો મોટો ડુંગર નાખ્યો તોય મને એમ કહે છે કે છોકરા કાંકરી ચાડો કેમ કરે છે અને ઊભો થયો ભીમને કહે છે કે તારે જાવું અહીંયા જા આજ પકડીને ઠાર ન કરું તો મારું નામ નહીં
હવે ભીમ ઉભો રે, ભીમ આગળ ઓલો પાછળ, એમાં બરોબર સામે એક ભાઈ મળ્યો એટલે કહે છે, કેમ આટલા બધા દોડતા દોડતા કઈ બાજુ જાવ છે? તો કહે છે કે મને મારવા માટે એક ભાઈ પાછળ આવ્યો, આ ચાલ્યો આવે છે. ત્યારે પેલો ભાઈ કહે છે કે તમે મારી પાછળ ઉભા રહો, હું તમારો વાળ વાંકો નહીં થવા દઉં. ભીમ પાછળ ઉભો રહ્યો, પણ જે વ્યક્તિ ભીમને આશ્વાસન આપ્યું ને, એ ભાઈના તો પાછા હાથ કપાયેલા હતા, ઠૂઠો હતો. પણ પેલો ભાઈ જેવો આવ્યો ને એવો એને પકડી રાખ્યો. ભીમને કહે છે કે તારે તમે જ્યાં જવું હોય ત્યાં તું શાંતિથી જા. ભીમ તો થોડોક દૂર ગયો, ત્યાં પાછો એના મનમાં વિચાર આવ્યો કે મેં મોટો ડુંગર એના ઉપર નાખ્યો, તોય મને એમ કહેતો હતો કે છોકરા કાંકરી ચાડો કેમ કરેશ. અને આવી વ્યક્તિને ઓલા ઠૂઠા હાથે પકડી રાખ્યો, માટે મારે પૂછવું છે કે આ કોણ છે એમ. ત્યારે ભીમ એને પૂછવા માટે આવ્યો એમ કે હે ભાઈ, તમે આટલા બધા શક્તિશાળી, આટલી તમારામાં તાકાત, છતાંય આ તમારા હાથ કોને કાપી નાખ્યા એનું નામ તો મને દિયો. ત્યારે ઓલો ભાઈ કહે છે કે મારા હાથ કાપી નાખ્યા ને એનું નામ છે અર્જુન, અને મેં ત્યારથી પ્રતિજ્ઞા કરી કે એના પાંચ ભાઈ છે ને, એમાં જે હાથમાં આવે એને અહીંયા ત્યાં ટારી દેવો છે. હવે ભીમ કહેવા રે કે હું અર્જુન નો ભાઈ છું એમ. દોડતો દોડતો આવી અને એની માને કહે છે કે માં, તારી વાત સાચી છે, માટે જીવનમાં કોઈ દિવસ અભિમાન કરવું નહીં.